आज आप धोरण बे अंदर रू विषय भावे रू बराबर रू कही है जो निसर्ग निसर्ग आप बढ़ी गया अनुस्वार बढ़ी गया जूनी मात्रा भावानी भाग एक तो शुरुआत में आप शू कर तो अहीं जो आप पुस्तक में जोशू तो ख्याल आशे तो समझो रू लखव हो रू तो कई रीतना लखशो अमुक अमुक शब्द तब जुओ तो रू नो मात्रा आने आप कोईपण अक्षर लखी है अंदर पाचल आ लखवामां आवे तो रू मंचाय रू नी जगह बराबर तो अहीं जो कई रीतना लखशो तो अहीं जो व प्लस लाल टॉपिक आपेलो छे एनी पर खास आपणे जोवानी रूनी मात्रा नीचे जो आ रीतना चिन्ह थशे बराबर तो अहीं रू वंची शकाय आने अहीं रू लखवू होय तो आपणे कई रीतना लखीशुं तो र रू वत्ता એટલે કે વ વત્તા પ્લસ રૂ તો રૂત વંચાય છે અહીંયા આ રીતે આપણે વાંચી શકાય છે હવે બાજુમાં લખી જોઈશું આપણે વૃક્ષ લખવું હોય તો વૃક્ષ અહીંયા જોઈશું જો વ પ્લસ રૂ તો અહીંયા એકલું રૂ લખાય રૂ આ રીતના પણ લખી શકાય છે હવે એની નીચે આપણે શબ્દ બનાવવો હોય તો આ રીતના લખી શકાય અહીંયા ધારો કે મૂગનો ફોટો છે તો મૂગ લખવું હોય તો શું લખશું આપણે તો મ પ્લસ માત્રા રૂની માત્રા પ્લસ ગ બરાબર મૃગ શું થશે મૃગ
અહીંયા ર વચ્ચે વાંચી શકાય છે. હવે આપણે એની બાજુમાં જોઈશું વૃક્ષ લખેલું છે, ત્યાં વૃક્ષ લખવું હોય તો કઈ રીતના લખીશું? વ પ્લસ ઋની માત્રા પ્લસ ક્ષ અને બરાબર વૃક્ષ એમ વાંચી શકાય છે. હવે આપણે આગળ જોઈશું બીજો શબ્દ કે ગૃહમાં લખવું હોય તો ગૃહ પ્લસ ઋની માત્રા પ્લસ હ બરાબર ગૃહ વાંચી શકાય છે. હવે એની બાજુમાં જોઈશું બીજું કે નૃપ, શું વંચાય? નૃપ. અહીંયા ન પ્લસ ઋની માત્રા પ્લસ પ, અહીંયા શું વાંચીશું આપણે? નૃપ. બરાબર. અહીં જોઈશું હવે શબ્દ, સરસ સરસ શબ્દ અહીંયા વાંચીશું આપણે. અહીંયા જુઓ તો એક શબ્દ આપણે બે વાર લઈશું કે માતૃ પિતૃ ભૃગુ કૃપા અને મુંદુ. ફરીથી અહીંયા ફરીથી જોઈશું આપણે કે માતૃ પિતૃ ભૃગુ અને કૃપા અને મુંદુ. બરોબર. એ રીતે પૃથ્વી અમૃત અને રુદ્ર નૃત્ય અને કૃષ્ણ. પૃથ્વી અમૃત વૃક્ષ રુદ્ર નૃત્ય અને કૃષ્ણ. ફરીથી એક બાજુ વાંચીશું બીજો શબ્દ, પૃષ્ઠ ઋષિ ઋષિ તૃપ્તિ અને મૃત્યુ. ફરીથી પૃષ્ઠ ઋષિ ઋષિ તૃપ્તિ અને મૃત્યુ. બાજુમાં વૃંદક કૃષ્ણા રૂત તૃણ માતૃભાષા મૃદ મૃદંગ તૃણા મૃત તૃણ અને માતૃભાષા એમ પણ આપણે વાંચી શકાય. હવે આપણે ઋ વિશે સરસ મજાની માહિતી મેળવી ચૂક્યા. આની અંદર જોઈશું ફરીથી એકવાર રિપીટ કરી લઈએ આપણે કે વ પ્લસ ઋ પ્લસ રૂ પણ લખી શકાય છે. બરોબર. ધ્યાનથી જો આની બાજુમાં આ રીતે પણ લખી શકાય છે, ર વ પ્લસ ઋની માત્રા બરાબર રૂ લખી શકાય છે. હવે બાજુમાં જોઈશું અહીંયા નીચે કે અહીંયા જો આ રીતના રૂપ પણ લખી શકાય, વૃક્ષ પણ લખી શકાય આ રીતના. ગૃહ, અહીંયા ગૃહ લખવું તો આ રીતના લખી શકાય. નૃપ, તો નૃપ પણ આ રીતના લખી શકાય. જો એ જ રીતે ઋની સમજ આપણે મેળવી ચૂક્યા. હવે નીચે શબ્દો પણ તમે સરસ મજાના જોયા. બરાબર. માતૃ પિતૃ ભૃગુ કૃપા મૃત્યુ પૃથ્વી અમૃત વૃદ્ધ નૃત્ય અને કૃષ્ણ. પૃષ્ઠ ઋષિ ઋષિ અને તૃપ્તિ અને મૃત્યુ. મૃદક તૃષ્ણા મૃત અને તૃણ અને માતૃભાષા. આ શબ્દ આપણે ભણ્યા. એવા બોલવામાં અટપટા લાગશે આપણે. અને આપણે પણ જે લાલ અક્ષરનું જે લાલ અક્ષરની હેડિંગ મારેલું છે કે તે જે તે ચિહ્ન કરેલા છે એના પર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. અને હવે જોઈએ આપણે પાટિયા તરફ. તમારે
એની અંદર તમારે પાન નંબર 62 પર જોઈશું. પાન નંબર 62 નું આખું જે પેજ છે એ પેજ સરસ અક્ષરે અને સરસ સમજી વાંચી અને તમારું લખવાનું રહેશે એ આપણું ગૃહકાર્ય. બરાબર, તો ગૃહકાર્ય સરસ અક્ષરે લખવાનું રહેશે અને લખી અને તમારે એક વાર તમારે રિપીટ કરી દેવાનું, ફરીથી વાંચી લેવાનું. ભાગ બે ની અંદર ઋના માત્ર વ્યંજન વિશે ભાગ એક વિશે આપણે ભાગ અહીંયા ભણી ચૂક્યા અને હવે નેક્સ્ટ આપણે ભાગ બે ભણીશું. ત્યાં સુધી અહીંયા ભાગ એક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.